नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे धंधाना आर्थिक हेतुओ विषे अभ्यास कर्यो हतो। आजे आपणे सामाजिक हेतुओनी चर्चा करीशुं। मित्रों, समाज वगर धंधानुं अस्तित्व शक्य ज नथी। समाज छे तो ज धंधो छे, अने धंधो थाय तो ज नफो थाय। माटे धंधाना नफा उपरना जे हेतुनु महत्व छे, ए हेतुनु महत्व तो आपणे स्वीकारीए छे, पण समाज वगर तो धंधानु अस्तित्व ज नथी। एटला माटे आपणे सामाजिक मूल्यों के सामाजिक हेतुओ छे एने पण जाणवा जरूरी छे। मित्रों, धंधाना जे सामाजिक हेतुओ छे एनी चर्चा करिए तो धंधाना मुख्य पांच सामाजिक हेतुओनो आपणे अभ्यास करवानो छे। पहलो हेतु छे सामाजिक जवाबदारीनो हेतु, बीजो छे रोजगारीनी तको पूरी पाडवानो हेतु, त्रीजो छे गुणवत्तावाळी वस्तुओ अने सेवाओ पूरी पाडवानो हेतु, चौथो छे वाजबी व्यापारी रीत रसमो अनुसरवानो हेतु, अने पांचमो हेतु छे अन्य हेतुओ। मित्रों, आ बधा ज हेतुओनी आपणे विगते समजूती प्राप्त करीए। पहलो हेतु छे सामाजिक जवाबदारीनो हेतु। समय बदलायो छे, ग्राहकों खूब जागृत थया छे, तो ग्राहकों में आवेली जागृति, राज्य सरकारना विविध नियंत्रणों, ग्राहक सुरक्षाओना कायदा, ग्राहक सुरक्षाओनी जागृति, ग्राहक शिक्षण, आ बधा ज बाबतोना कारणे समाजना जुदा जुदा वर्गोनू जुदा जुदा हित जूथोनू हित जळवावू जोईए ए धंधा माटे जरूरी छे। एटले धंधा साथे जेटला पक्षकारो संकळायेला होय छे, जेम के धंधानो मालिक, धंधाना कर्मचारीओ, धंधाना ग्राहकों, धंधाने उधार माल के सेवा पूरा पाडनार व्यक्तिओ के उछीना नाणा आपनार एवा लेणदारो, सरकार, आ बधा ज धंधाकीय एकमो साथे संकळायेली व्यक्तिओ छे। आ जेटला जूथो धंधा साथे संकळायेला छे ए दरेक जूथना हितनुं रक्षण करवो, ए दरेक जूथना हितोनो ख्याल राखवो ए धंधानी सामाजिक जवाबदारी छे। पर्यावरण जेनी अंदर आपणे धंधो करी रह्या छे ए पर्यावरण जाळवुं, कर्मचारीओ एना कल्याणना धाराओनुं पालन करवुं, कारखानाना कर्मचारीना धारा छे एनुं पालन करवुं, ग्राहक सुरक्षाना धारा छे एनुं पालन करवुं, गुमास्ता धारो छे एनुं पालन करवुं, आ बधी ज बाबतो ए समाजना जुदा जुदा जूथो छे एना हित साथे संकळायेली बाबतो छे, तो आ बधी ज हित बधा ज जूथो छे એના હિતનું રક્ષણ કરવું એક ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ છે। આગળ વાત કરીએ, બીજો હેતુ છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ। ભારતની અંદર વસ્તી વધારો છે, એના અનુસંધાનની અંદર રોજગારીની નવી નવી તકો ઊભી થાય એ જરૂરી છે। નવા નવા એકમોની સ્થાપના થાય એ પણ જરૂરી છે, તો રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે, જેના કારણે થઈને બેરોજગાર લોકોને રોજગારી મળે, અને રોજગારી મળવાના કારણે જીવનધોરણમાં ફેરફાર થાય। એના કારણે થઈને જે જગ્યાએ રોજગારીની તકો ઓછી છે તે જગ્યાએ રોજગારીની તકો પ્રાપ્ત થાય, જે વિસ્તારો નો વિકાસ ઓછો થયો છે એ વિસ્તારોનો વિકાસ થાય। આ હેતુથી ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે। ઘણી વખત સરકાર મારફતે પણ આકર્ષક સબસિડી આપવામાં આવે છે, કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તાર અને પછાત વિસ્તારોનો વિકાસ થાય। આપણે જાણીએ છીએ કે ખાદી ગ્રામોદ્યોગ પંચ છે, એના મારફતે અલગ અલગ
વિસ્તારોની ગ્રામ્ય વિસ્તારોની અંદર રોજગારી પૂરી પાડવામાં આવે છે. ઘણા બધા વિસ્તારોની અંદર લઘુ ઉદ્યોગો ચાલતા હોય છે, કુટીર ઉદ્યોગો ચાલતા હોય છે, ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, આના મારફતે રોજગારી પૂરી પાડવામાં આવતી હોય છે. આપણા આજુબાજુના વિસ્તારોની અંદર બાવળા છે, સાણંદ છે, ધોળકાની અંદર પણ જીઆઈડીસી છે, તો આ બધા વિસ્તારોની અંદર જે અલગ અલગ એકમો સ્થપાયેલા છે, એકમો સ્થપાવાના કારણે ધોળકા તાલુકો અને બાવળા તાલુકો આ બંને તાલુકાઓના લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ ગઈ છે. આગળની વાત કરીએ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો ધંધાનો હેતુ હોય જ છે. દરેક ધંધાકીય એકમોએ ગ્રાહકને વાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી જોઈએ. જે પણ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવામાં આવે છે, એ વસ્તુઓ અને સેવાઓ બનાવતી વખતે, ખાસ કરીને વસ્તી જ વસ્તુઓ બનાવતી વખતે સરકારશ્રી મારફતે નક્કી કરેલા ધારાધોરણોનું પાલન થવું જોઈએ. ખાસ કરીને ખાદ્ય ચીજ વસ્તુઓ, રસોઈના મસાલાઓની વસ્તુઓ, નમકીન, બેકરી પ્રોડક્ટ, દૂધ, દૂધની બનાવટો, આ બનાવતા ઉત્પાદકીય એકમોએ ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચે નહીં. ઘણી વખત વસ્તુના વેચાણ કર્યા પછી પણ વેચાણ બાદની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, અને આવી વેચાણ બાદની સેવાઓ પૂરી પાડવા માટે જો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ કંપનીનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદીએ છીએ, તો એ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદ્યા પછી કંપની મારફતે ફ્રી સર્વિસ આપવામાં આવે છે, અને એની ફ્રી ગેરંટી વોરંટી અમુક પાર્ટ્સની આપવામાં આવે છે. તો પહેલાં શબ્દો સમજે, ગેરંટી અને વોરંટી. ગેરંટીનો મતલબ એમ થાય કે જે પાર્ટની ગેરંટી આપવામાં આવી છે એ પાર્ટ આખે આખો બદલી આપો, એક્સચેન્જ કરી આપો, એનું નામ છે ગેરંટી. વોરંટીનો મતલબ એવો થાય કે જે પાર્ટ છે એને રિપેર કરીને પાછો આપવો, એનું નામ થાય વોરંટી. તો આ એક ધંધાકીય એકમોની અંદર આપણે જાણીએ છીએ કે બાઇકો કે કાર જ્યારે ખરીદવામાં આવે તો જે ફ્રી સર્વિસ આપવામાં આવે છે, તેમાં નક્કી કરેલા સમય અનુસાર આપણને વેચાણ પછીની પણ સેવાઓ આપવામાં આવે છે. તો આ એક સામાજિક હેતુ કહેવાય છે. નેક્સ્ટ વાત કરીએ, ચોથો છે વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. મિત્રો, વાજબી વેપારી રીત રસમો એટલે શું? તો કે ધંધા મારફતે વસ્તુના કદી કાળા બજાર કરવામાં ન આવે, ધંધા મારફતે સંગ્રહખોરી કરવી ન, ધંધા મારફતે ગેરમાર્ગે દોરે એવી જાહેરાત કરવી ન જોઈએ, ધંધા માટે અયોગ્ય રીત રસમો, જે મેં આગળ વાત કરી એ બધી અયોગ્ય રીત રસમો કહેવાય, કે જે ધંધાને છાજે એવું કૃત્ય ન કહેવાય, આવું કામ કરવું જોઈએ નહીં. એટલે કે ધંધા દ્વારા જરૂરિયાતવાળી વસ્તુઓ છે એની કૃત્રિમ રીતે બજારમાં અછત ઊભી કરવી ન જોઈએ. કૃત્રિમ રીતે જ્યારે અછત ઊભી થાય છે એટલે નફાખોરી વધી જાય છે. તમે જાણો છો અત્યારે કોરોના વાયરસની વેક્સિન નથી શોધાઈ, પણ ઘણી જગ્યાએ ક્રિટિકલ સિચ્યુએશનની અંદર દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનો સરકાર દ્વારા નક્કી કરેલો ભાવ માત્ર 4500 રૂપિયા છે. તેમ છતાં ઘણી બધી જગ્યાએ 4500 રૂપિયાના ઇન્જેક્શનની કિંમત 30,000 થી 45,000 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. તો આ વાજબી વેપારી રીત રસમ ન કહેવાય, અને નફાખોરી કરી કહેવાય. ધંધાએ કદી પણ આવી નફાખોરી કરવી જોઈએ નહીં. જે સમાજની અંદર રહીને ધંધો થાય છે એ સમાજનું કલ્યાણ થાય, ધંધાકીય એકમોને સમાજનું કલ્યાણ કરીને નફો કમાવાનો છે, વાજબી નફો કમાવાનો છે. ગુણવત્તાસભર ચીજ વસ્તુઓ પૂરી પાડવાની છે, સમાજના લોકોનું શોષણ કરવું ન જોઈએ, એને કહેવાય છે વાજબી વેપારી રીત રસમો. તો આવી વાજબી વેપારી રીત રસમોનું પાલન કરવું એ પણ ધંધાકીય એકમોનું
સામાજિક હેતુ તરીકે આપણે સ્વીકૃતિ આપવી પડે છે. આગળ વાત કરીએ અન્ય સામાજિક હેતુઓ. અન્ય સામાજિક હેતુઓની અંદર આપણે વાત કરીએ દોસ્તો, ધંધાકીય એકમે સમાજની અંદર પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી એક સામાજિક હેતુ છે. ધંધાકીય એકમે ઉત્પાદન ક્ષેત્રની અંદર હંમેશા અગ્રેસર રહીને નવા સંશોધનો હાથ ધરવા જોઈએ. સંશોધન અને વિકાસ ખર્ચ કરીને નવા નવા એકમો બનાવવા જોઈએ. રાષ્ટ્રના આર્થિક હિતમાં મદદરૂપ થવા માટે તેમણે સરકારને સહાય કરવી જોઈએ. એટલે ધંધાકીય એકમોએ યોગ્ય પ્રકારે ઇન્કમટેક્સ ભરવો જોઈએ. સરકાર દ્વારા જે પણ ગાઈડલાઇન નક્કી કરેલી છે એ ગાઈડલાઇન મારફતે એમને ચાલવું જોઈએ. આ સિવાય જો આપણે આગળ વાત કરીએ તો કર્મચારીઓ અને વિવિધ રીતે ઉત્તેજન પૂરું પાડવું અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. ખાસ કરીને કર્મચારીઓને જમવાની સુવિધા કરવી, વાહન વ્યવહાર એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવી, કર્મચારીઓ માટે સ્પેશિયલ એન્ટરટેનમેન્ટની સુવિધાઓ પૂરી પાડવી. કારણ કે કર્મચારીઓ એ ધંધાકીય એકમોની એક અસ્કયામત છે, એટલે કે મિલકત છે. એટલે એના વિશે સતત કંપનીએ વિચારવાનું છે. તો આ અન્ય હેતુઓની અંદર આપણે વાત કરીએ. આ સિવાય પણ જે હેતુથી ધંધાકીય એકમો છે એનો વિકાસ થશે, જે એકમોથી ધંધાકીય એકમો છે એની સમાજની અંદર અલગ ઓળખો ઊભી થાય છે. તમે જાણો છો કે ઘણી જગ્યાએ જાહેર દવાખાનાઓ ધંધાકીય એકમો બનાવે છે કે જરૂરિયાતમંદ લોકો છે એમને સહાય થાય. ઘણી જગ્યાએ શાળાઓ બનાવે છે, ઘણી જગ્યાઓ બગીચાઓ બનાવે છે, ઘણી જગ્યાઓ નગરની શોભા વધે એના માટે સર્કલ છે એનો ખર્ચો છે બરાબર એ પોતે સ્પોન્સર કરે છે. તો આ અન્ય ધંધાકીય હેતુની અંદર ગણી શકાય. ધન્યવાદ મિત્રો, અસ્તુ.